સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજનો સેમિલન કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ તાતપુર ચંદ્રાલા સલાલ ખાતે રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પ્રાંતિજ સલાલ તાજપુર ચંદ્રાલા ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમાજના બાળકો તથા વડીલો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભાગ લઈને આવનાર મહેમાનો તથા સમાજના લોકોના દિલ જીતી લીધા હતા. તો સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સમાજ ઉપયોગી સમાજ લક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને સમાજના બાળકો અને વડીલોએ ઉત્સાહપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તો ઉપસ્થિત સમાજના ભાઈ બહેનોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. આયોજન કમિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સમાજના પ્રમુખ નરસિંહભાઈ લાલજીભાઈ સાખલા, મંત્રી મીણાભાઈ કાનજીભાઈ ભવાની સહિત સમાજના આગેવાનો સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલરાવર જેડેશ ટીવી પ્રાંતિજ. પ્રાંતિજ કચ્છ કડવા પાટીદાર સમાજનો મંત્રી છું, નરેન્દ્રભાઈ પ્રમુખ છે. અમે દર વર્ષે સમાજ ભેગા થઈ અને સ્નેહમિલન યોજીએ છીએ અને દર વર્ષે આ સ્નેહમિલનમાં અમારા સમાજના નિયમો અને પાશ્ચાત્ય સંસ્કૃતિને ભૂલી જઈ અને હિન્દુ સંસ્કૃતિ આપણે અપનાવીએ એવા નિયમો બનાવીએ છીએ અને એનું પાલન પણ સારી રીતે થાય એવું કરીએ છીએ અને સ્નેહમિલન સાથે સ્નેહ ભોજન પણ અમે કરીએ છીએ અને દર વર્ષે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય એવા કાર્યક્રમોનું આયોજન દર વર્ષે અમે કરીએ છીએ. દર વર્ષે તારીખ પચીસ ડિસેમ્બરે નાતાલ નહીં ઉજવતા અમે અમારા હિન્દુ સંસ્કૃતિ મુજબના કાર્યક્રમો જ યોજીએ છીએ. અમે લોકો દર વર્ષે પ્રાંતિજ તાજપુર સલાલ અમારી સમાજ કચ્છી સમાજ છે એનું મિલન ગોઠવતા હોઈએ છીએ. આ વખતે અમારે મિલનનો બીજો વર્ષ છે અને આ વખતે અમે એવું વિચાર્યું કે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીને અમને ખૂબ જ મજા આવી અને આ પ્રોગ્રામમાં નાના બાળકોથી લઈને મહિલા મંડળ એમ કહેવાય ને કે સાસુએ પણ આમાં ભાગ લીધો છે અને અમે બધાએ ખૂબ જ એન્જોય કર્યો છે અને આ પ્રોગ્રામમાં અમારા યુવક મંડળ અને મહિલા મંડળનો પૂરેપૂરો સપોર્ટ અમને મળ્યો છે અને એમણે અમને તૈયારીમાં પણ ખૂબ જ મદદ કરી છે અને દર આ પ્રોગ્રામમાં અમે હનુમાન ચાલીસા છે, પછી દાદી ડાન્સ છે અને મનોરંજન માટે પણ ઘણા બધા પ્રોગ્રામો અંદર લીધેલા હતા અને બધાએ ખૂબ જ એન્જોય કર્યો છે. આ અમારી હનુમાન ચાલીસાની ટીમ છે અને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં જ્યારે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને રામની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો એની એક ઝલક બતાવવાનો અમે આ પ્રોગ્રામમાં પ્રયાસ કર્યો હતો. એટલે આપણે સૌ પણ આપણા હૃદયમાં રામ વસે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. બોલો શ્રી જય શ્રી રામ. આજે શેનો પ્રોગ્રામ હતો? આજે અમારા સમાજમાં સાંસ્કૃતિક અને સ્નેહમિલનનો પ્રોગ્રામ હતો અને આજે અમે આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ડાન્સમાં ભાગ લીધો હતો અને ડાન્સ કરીને મજા આવીને અમે બીજી બધી એક્ટિવિટીઝમાં ભાગ લઈએ છીએ અને અમને બહુ મજા આવે છે, ખૂબ મજા આવે. અને નાટકમાં કોઈક ભાગ લઈએ ને બધું સારું થાય છે અમારા સમાજમાં બધી એક્ટિવિટીઝ.